પણ નાસ્તા લઈ જોયા છે કોઈ મતી એના તો આજે આપણે એક્ટિવિટી 2 નાસ્તા લઈ જોયા છે એક્ટિવિટી 2 ક્વિઝ નંબર 1 વિનિશ માર્ક તો એક્ટિવિટી 2 ના આપણે સ્ક્રીન પર શું તમે તમારી બુક માં જે રીતે લખતા હતા એ રીતે નવા પેજ માં લખવાની જરૂર નથી જો તમારે લખવું હોય તો કોઈ વાંધો નહીં પણ જો તમારે પેજ માં જગ્યા હોય તો તમારે એક્ટિવિટી 2 કરીને કન્ટિન્યુ કરી નાખવાનું છે અને એમાં આ ત્રણ પાર્ટ તમે ઓલરેડી પાડેલા છે સ્પેલિંગ ઉચ્ચાર અને એ રીતે ત્રણ પાર્ટ તમે પાડેલા છે તો આપણે શરૂ કરીએ એક્ટિવિટી 2 માં જે ડેટ છે એના સ્પેલિંગ છે આપણે જોવાનું છે તો અક્ષર કરીએ સ્પેલિંગ ઉચ્ચાર અને આગળ કીધું સ્પેલિંગ છે ઇંગ્લિશમાં ઉચ્ચાર છે એનો ઉચ્ચાર કે પ્રોનાઉન્સિએશન કે એ થાય એ રીતે અને અર્થ છે ગુજરાતી તો હવે આપણે પહેલો સ્પેલિંગ જોઈએ બાય બાય બી યુ વાય બાય છે ખરીદ શું થશે ખરીદ બાય છે ખરીદ બી યુ વાય બાય ખરીદ અને દુકાન શું થશે ક્રોસ અહીંયા આપણે બાય આપ્યું છે આપણે કોઈમાં દુકાન જોયા છે તો બાય છે ખરીદ હવે છે બેસી લે બી જી પી એ ડી એલ ઈ બી જી પી એ ડી એલ ઈ બેજી કે બચ્ચા કરજો મેં કીધું છે કે તમે અમુક સ્પેલિંગમાં તમે પ્રોનાઉન્સિએશન કરશો એનો ઉચ્ચાર કરશો તો તમને ત્યાં સ્પેલિંગ મળી રહેશે જો તમને બેસી બોલાવતું તો તમે આ રીતે તમે સ્પેલિંગ લખી શકો છો તમારા ઉચ્ચારમાં આવી જાય જો બે જી કે બરોબર આવી ગયું છે આખું ઉચ્ચારમાં વેજીટેબલ એટલે શું થશે શાકભાજી શું થાય શાકભાજી ગુજરાતી મીની શાકભાજી હવે માર્કેટ એ પણ એ રીતે છે N A R K E T N A R K E T માર્કેટ એટલે શું થશે બજાર શું થશે બજાર આવી રીતે એમાં પણ સ્પેલિંગ કેવી રીતે આવે છે અહીંયા માર્કેટ છે માર્કેટ તો મા કે અહીંયા કે વાળો ઉચ્ચાર છે એટલે કે એટલે બજાર હવે છે રેગ્યુલરલી શું છે રેગ્યુલરલી હવે એમાં પણ જોઈએ આર ઈ જી લેંગ્વેજ
ભાષા અથવા બોલ શું થશે ભાષા આપણી કોઈ પણ ભાષા ગુજરાતી હિન્દી ઇંગ્લિશ એટલે આપણે શું કે લેંગ્વેજ કહીએ છીએ તો એન જી યુ એ જી ઈ લેંગ્વેજ એટલે ભાષા એટલે બોલ હવે છે એસેમ્બલી આપણે કહીએ છીએ એસેમ્બલી બોલ તો જોઈએ એ ડબલ એસ ઈ એમ બી એલ વાય A double S D M B L Y S M B F S Sabhakhand. શું થશે Sabhakhand. S M B A double S D M B L Y S M B Sabhakhand. S M B હે જો ને S M B એ અનુસ્વાર છે એટલે એનો ઉચ્ચાર S M B એટલે S M B માં સ્પેલિંગ બની ગયો Sabhakhand. હવે છે food. F double O D food એટલે ખોરાક શું થશે ખોરાક food F double O D food ખોરાક એ તો સ્પેલિંગ માં આવ્યું છે food સિમ્પલ સ્પેલિંગ છે food હવે છે exam E X A M exam પરીક્ષા શું થશે પરીક્ષા E X A M હવે અહીં આપણે જોઈએ કે આપેલું છે પણ એ કે આની સાથે જોડેલો છે જની સાથે જોડેલો છે કાય શું આવે છે એક્સ આવે છે કે કેમ લખાવતો કે આવે છે તો અમુક એવા સ્પેલિંગ છે કે એક્ઝામ આ જોડેલો છે એટલે શું આવે છે એક્સ આવે છે એક્ઝામ ઈ એક્સ એ એમ એક્ઝામ પરીક્ષા હવે આપણે જોઈએ એક્ટિવિટી 2 અને 1 ના સ્પેલિંગ તો આગળ આપણે બીજા પણ સ્પેલિંગ કરશું ત્યાં સુધી તમારે આ સ્પેલિંગ લખવાના છે વાંચવાના છે અને યાદ બી રાખવાના છે થેન્ક યુ એવરીવન